બાપ મારું રાજકોટ હો, હરી હરી બાપ, જે હરી કો નામ ટુકડા, જાય જલિયાણ, જાય વીરબાઈ માં બાપ, મારા જલારામ બાપા માં નામ જોવો, રાજકોટ ની મહેલ પર વીરબાઈ માં ધમકારો કરે બાપ, જલિયાણ પરિવાર, જય માતાજી, જય માતાજી. જલારામ વાલા મિત્રો ને આજે મિત્રો આપણે આવ્યા છીએ આટકોટ ગામે, જે જસદણની બાજુમાં આટકોટ, રાજકોટ જિલ્લાનું આટકોટ ગામ, જે રાજકોટથી 50 કિલોમીટર થાય ત્યાં માં વીરબાઈ માના સાનિધ્યમાં છીએ, જ્યાં આપણા પૂજ્ય જલારામ બાપા મને કહેતા હર્ષો ઉલ્લાસ અને આનંદ થાય છે કે બાપાની જાન જે ગામમાં આવી હતી, આજે એ ગામમાં મને દર્શન કરવાનો માના સાનિધ્યમાં મોકો મળ્યો. ત્યાંના જે અનુયાયીઓ સેવા પૂજા કરે છે, પોતાની સેવા આપે છે, આપણી સાથે છે, તો આપણે એમની સાથે વાત કરશું. પહેલાં તો જય જલારામ, જય વીરબાઈ માં, તમારો પરિચય આપો અમારા. મારું ગામ આટકોટ, જેતનભાઈ સોમૈયા, વીરબાઈ માં મંદિરના છેલ્લા 40 વર્ષથી જે આ બધી સેવાકીય પ્રવૃત્તિ મારા ફાધર ચલાવે છે, હું ચલાવું છું. અને આજે આ રાજકોટથી જે અમારું આયોજન હતું, જે આ વીરબાઈમાં સેવા મંડળ અમારું ગ્રુપ છે, બધા મિત્ર મંડળ આવ્યું છે, શુભમભાઈ છે, જીતુભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, એ બધા મિત્રોને અમે વાત કરી, તો એમને કીધું કે ભાઈ આ રીતનું અમારું આયોજન છે, અને વાત કરી તો એમને અમારી વાતનો સ્વીકાર કર્યો કે ભાઈ આપણે દર મહિનાના છેલ્લા રવિવારનું આયોજન કરશું. અને આ અમે થોડુંક આયોજન વહેતું કર્યું છે, અને છેલ્લા 6 મહિનાથી અમારે કોઈ માનો ઇતિહાસ અમારી પાસે હતો નહીં, ખાલી ઓનલી પુણ્યતિથિનું આયોજન હતું. મેં છેલ્લા 40 વર્ષથી પુણ્યતિથિ ઉજવતા હતા, પણ પછી અમને જન્મદિવસનો અમને કોઈ આઈડિયા નહીં, પણ અમે ઘણો ઇતિહાસ ગોતો, ઘણી મહેનત કરી, પણ ક્યાંય અમને મળતો નહોતો. પછી અમારા શુભમભાઈનો અત્યારે કોન્ટેક્ટ અમારે રાજકોટ થયો, તો એમને અમારા બારોટજીના નંબર આપ્યા કે ભાઈ આપણા લુવાણાના બારોટજી છે, એમને તમે કોન્ટેક્ટ કરો, કદાચ આપણો મેળ પડી જાય. એટલે અમને ફોન કર્યો બારોટજીને, એટલે બારોટજીને મેં વાત કરી કે ભાઈ આ રીતનું અમારે છે આયોજન, પુણ્યતિથિનું આયોજન છે, તો તમે આવો. પહેલાં તો આપણે આમંત્રણ આપ્યું એમને, એટલે કે કાંઈ વાંધો નહીં, હું આવું છું એ કે. અને પછી મેં એને વાત કરી કે તો અમારી પાસે પુણ્યતિથિ સિવાય કોઈ આઈડિયા નથી અમારી પાસે, મારે જન્મદિવસ ને એ બધી તિથિ ને એ બધું જોઈ છે, તો તમે આપો. તો મને કે કાંઈ વાંધો નહીં, હું આવીશ અને તમને બધો ઇતિહાસ પણ આપીશ અને તમારા કાર્યક્રમમાં લાભ લઈશ. અને 6/12 અમારે પુણ્યતિથિનો કાર્યક્રમ હતો, એટલે બારોટજી પધાર્યા, અમે આખો સન્માનનો બધો કાર્યક્રમ રાખ્યો હતો. બારોટજી કે હું ક્યાંય ચોપડા લઈને જતો નથી, પણ પહેલો રેકોર્ડ મારો 70 વર્ષની ઉંમરમાં કે માનું છે, એટલે હું ચોપડા લઈને આવું છું. જો મિત્રો, આ હજરા હજુર માના પરચા કહેવાય કે 70 વર્ષમાં આજે માણસોને આપણે આપણા પુરદેવીની ઘણાને નથી ખ્યાલ હોતી, ઘણાને ગોત્ર ખ્યાલ નથી હોતું, આ તો ભાઈ માનું છે. જલારામ બાપા આપણા સાક્ષાત વીરબાઈ માનું છે, તો વીરબાઈ માનું આ સાનિધ્યમાં આપણે બેઠા હોઈને આ બારોટજીની જે અમને વાત કરી ને, આ બહુ સરસ વાત કરી. પછી ત્યાર પછી શું આગળ? ત્યારે પછી એમના બધા પોતે ને એના દીકરાને ગાડી લઈને આવ્યા, અને પોતે આખો થેલો ચોપડાનો ભરીને આવ્યા, અને જે અમારો સન્માનનો કાર્યક્રમ હતો એમને એમને બધી જાહેરમાં બધા એની વચ્ચે ચોપડા ખોલ્યા, બધો માનો ઇતિહાસ આપ્યો, જન્મતિથિ આપી, લગ્નતિથિ આપી. અને અમે પહેલી જન્મદિવસ તિથિ ઉજવી 14/2 હમણાં આપણે વસંત પંચમી, મહાસુદ પાંચમ, મહાસુદ પાંચમ વસંત પંચમી આવશે બરાબર. અને માની પુણ્યતિથિ તો અહીંયા છે, કાર્તક સુદ વદની નોમ, કાર્તક વદ નોમ ઈ તો છે, કાર્તક સુદ વદની નોમ નોમ. અને આ પહેલી ઉજવી અમે 14/2. હવે આવતા વર્ષથી તો કાયમ બધા કાર્યક્રમ કરવાના છે. હા, હવે આવતા વર્ષે તો આનાથી હમણાં પાછું જે આ 14/2 અમે જન્મ જયંતિ ઉજવી, એ પછી આ 10/5 ની અંદર જે માના લગ્ન દિવસ હતો, અખાત્રીજ ના લગ્ન દિવસ હતા, શું વાત છે. હા, એટલે જે રાજકોટ ભાવનગર અમારે જે અમારા મિત્ર છે નાગરેચા સાહેબ, તે પેલા સુપ્રિન્ટેન્ડન્ટ હતા, અત્યારે નિવૃત્ત છે. અને એ 14/2 પહેલી વાર એને અમારો વોટ્સઅપમાં મેસેજ ગયો ને, એટલે એમને એવી અનુભૂતિ થઈ કે ભાઈ મારે આટકોટ આવવું છે, હું કોઈ દિવસ આવ્યો નથી, મેં 37-38 વર્ષ કસ્ટમમાં નોકરી કરી છે, અને મંદિર મેં જોયું નથી, પણ તમારો વોટ્સઅપમાં મેસેજ વાંચ્યો અને મારે આવવાની ઈચ્છા છે. તો કાંઈ વાંધો નહીં સાહેબ, પધારો. મેં કીધું બુધવારે અમારે આયોજન હતું 14/2 12 તારીખે, એમનો ફોન આવ્યો સવારમાં કે મારે આવવું છે, ને મારા માટે શું તમે ઓલું કરી શકશો, તો મને કંઈક સેવાનો લાભ આપો, એની અંદર લગ્ન દિવસ ઉજવવો છે, એ કે આપણે કોઈ દિવસ ઉજવો નથી, કારણ કે આ ઇતિહાસ અમને તો પહેલી વાર મળ્યો, જન્મતિથિ પહેલી ઉજવી, પછી અખાત્રીજનો જે માનો લગ્ન દિવસ આવતો હતો, તો એમની જે ઈચ્છા થઈ કે મારે જેતનભાઈ આ રીતનું આયોજન કરવું છે, એ કે જે કાંઈ જમણવારનો ખર્ચો કે જે કાંઈ થાય એનું પ્રોત્સાહન હું કરીશ, કાંઈ વાંધો નહીં, તો આવો. મેં કીધું ગોઠવીએ કીધું. અને પહેલી અમે જે જન્મદિવસ ઉજવ્યો, તો ત્યારે અમારે
ગોયણીઓ જમાડવાની હતી, 100-125 ગોયણીઓ અમે ધારી હતી, કીધું 100-125 ગોયણીઓ થશે સ્કૂલની, બરોબર. તો એ સ્કૂલને રજા હતી તો અમે બીજી સ્કૂલને કહેવા ગયા, તો એ બેનું કહે અમારી પાસે 250 છોકરીઓ છે. મેં કીધું કાંઈ વાંધો તો ભલે 250 આવતી, 250 એ આવી, પછી બીજી સ્કૂલની રજા હતી તો એ છોકરીઓ આવી, 350 ગોયણીઓ જમાડી, અને 150-200 મહેમાન થયા. અને અમારે 250-300 ની ટાર્ગેટ હતો, એની બદલી 500 મહેમાન થઈ, ડબલ થઈ, તો એ માએ પૂરું કરી દીધું. હા, રસોઈ બધી પરિપૂર્ણ પરિપૂર્ણ, કોઈ ઘટે નહીં. હવે બીજું, આ હજી બારોટજી નું તમે વાત કરતા હતા હમણાં, મેં જોયું તો એ બારોટજી નું અમારા દર્શકોને, બારોટજી એ જે અમને આ લગ્ન દિવસ નું, જન્મ દિવસ નું જે અમારી પાસે જે ઇતિહાસ હતો નહીં, જે અમારા સુરેન્દ્રનગર ના નિકુલભાઈ બારોટજી છે, અમારા લુહાણા સમાજના બારોટજી છે, એમને અમને ઇતિહાસ આપ્યો. અને અમારે જે 6/12 પુણ્યતિથિનો કાર્યક્રમ હતો ત્યારે એમને આ બધો ઇતિહાસ આવ્યો. પોતે ચોપડા લઈને આવ્યા, અને આદિ ઉદી કે ચોપડા લઈને કે હું જાતો નથી, પણ માના દરબારમાં હું આવું છું પહેલી વાર, અને તમે ઇતિહાસ માંગો છે જન્મદી, તો હું ચોપડા લઈને પોતે આવ્યા, અને એને જે બધું અમને પ્રવચન કર્યું, બધું ઇતિહાસ ખુદ આવ્યા, ચોપડા લઈને ખુદ પોતે પોતાને ચોપડા લઈને. વિચારવા જેવું છે, જનરલી બારોટજી ક્યાંય નું આવે, પણ એને એક લાવો મળી ગયો, લાવો મળી ગયો. એ કે હું મારી જાતિ જિંદગી આવો સરસ મારા હાથે જે કાર્યક્રમ થતો હોય તો હું પોતે ચોપડા લઈને આવું છું, હું બધાની જાહેરમાં બધાને મારા ચોપડા ખોલી તમને ઇતિહાસ આપીશ. ને મેં કીધું ભાઈ ખૂબ સરસ આ ડેટ એમને જ આપેલી છે. મિત્રો તમે જોઈ શકો છો, હું સ્ક્રીનમાં મૂકી દઈશ જેથી તમને પ્રોપર માહિતી મળી જાય, બરોબર. સંવંત 1862 મહાસુદ પાંચમમાં આટકોટ, હા, વસંત પંચમી આટકોટ પ્રાગજી દેવરાજને ત્યાં માનો જન્મ થયેલો છે. અને માના લગ્નની વાત કરીએ, પૂજ્ય વીરબાઈ માની પુણ્યતિથિ તમે જુઓ તો સંવંત 1933 કારતક સુદ વદ નોમ, અને લગ્નની એમની તમે જોઈ શકો છો, વીરબાઈ માના લગ્ન પૂજ્ય જલારામ પ્રધાનજી ચંદ્રાણી સંવંત 1878 વૈશાખ સુદ 3 એટલે કે આપણે અખાત્રીજથી અત્યારે લોકો ઉજવતા હોય છે, તો એ બધા કાર્યો માના સાનિધ્યમાં બહુ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે, અને આપણે અહીંયા ઘણા બધા મિત્રો છે જે સેવાભાવી, તો આપણે એમની જોડે બી વાત કરશું. તમે હમણાં મને કંઈક દાખલો કહેતા હતા, તો એની વાત અમારા દર્શકોને જણાવો. આપણે જય જલારામ, જય વીરબાઈમાં, જય હરિરામ બાપા. આપણે આટકોટથી જયસુભાઈ વસાણી બોલું છું. આપણે અહીંયા અખાત્રીજના અમે સરસ મજાનું અહીંયા ઉજવું આપણે, અને ગુંદી ગાંઠિયા અમે બનાવ્યા હતા, અને સરસ મજાનું એમ કે અખાત્રીજને ઉજવું, અને આપણા નાગરેચાભાઈ હસ્તકમાં આ હોલનું નવો હોલ બનાવ્યો, એનું પણ અહીંયા સરસ મજાનું ઉદઘાટન કર્યું. અને વીરબાઈમાંની જે જાન આવી હતી અખાત્રીજના, તેમાં પણ અમે એ સાહેબે કેક બધાને કાપીને બધાને પ્રસાદ રૂપે આપી, અને દરેક ગોયણી કરી, અને છ નાના નાના બાળકો અને ગોયણી કરી, અને બધાને એક એક બિસ્કીટનું પેકેટ પણ આપ્યું. સાહેબે જય જલારામ, જય વીરબાઈ. તો મિત્રો આપણે અત્યારે વીરબાઈમાંના સાનિધ્યમાં છીએ. ચેતનભાઈ મેઇનલી અહીંયા ટેક કેર કરતા હોય છે. આ બહુ મોટું કાર્ય અહીંયા સુધી પહોંચવામાં માનો અનુભૂતિ હોય તો જ આ કાર્ય થાય, અને એમાં આપણા રાજકોટવાળા ભાઈએ બારોટજીનો સંપર્ક કરાવ્યો, આપણી સાથે જ છે, અને ખૂબ રાજકોટમાં જ રહે છે ભાઈ, અને મા ઉપર અખૂટ શ્રદ્ધા ધરાવે છે. તો આજે આ બધાની મહેનતથી મિત્રો આટકોટ ધામ ખાતે મા વીરબાઈ માના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. આપણી સાથે ચેતનભાઈ છે, આપણા રાજકોટથી શુભમભાઈ છે, જીતુભાઈ વસાણી છે, ઘણા બધા મિત્રોએ પોતાનો કહેવાય ને કે ફૂલ લઈને ફૂલની પાકડી પોતાનો સહયોગ કરી અને અહીંયા સેવાકીય કાર્યોમાં જોડાયેલા છે. હું રઘુવંશી સમાજને એટલી અપીલ કરીશ કે આ વિડીયો વધારેમાં વધારે રઘુવંશી સમાજ સુધી પહોંચાડો, જેથી કરીને આવનારી પેઢીને પણ આ જગ્યા વિશે આ માહિતી મળે. કેમકે ઘણા બધા લોકો આજે અમારી બસમાં આવ્યા ને, એ ઘણા બધા 80% લોકો એવા છે કે જેને ફર્સ્ટ ટાઈમ માતાજીના સાનિધ્યમાં આવ્યા છે અને દર્શન કર્યા વીરબાઈ માન ત્યાં. તો હું તમને બધાને એટલી અપીલ કરીશ કે વધુમાં વધુ ભારત દેશમાં રહેતા તમામ રઘુવંશી ભાઈઓ સુધી આ વિડીયો પહોંચાડો, દેશ ભારત દેશની બહાર રહેતા વિદેશના આપણા રઘુવંશી સમાજ સુધી પહોંચાડો, જેથી એ લોકો પણ ભારતમાં આવી માના સાનિધ્યમાં દર્શનનો લાભ લે, અને આવનારી પેઢીને માહિતી રહે કે જલારામ બાપા પૂજ્ય વીરબાઈમાં નું જન્મ સ્થળ છે, જલારામ બાપાનું લગ્ન સ્થળ છે. આ તો લાવો, આ ખાટલો છે, તો આ જે જગ્યા છે ભાઈ, હું અવભાગ્ય થઈ ગયો કે આટલા વર્ષ જૂનો અને આપણે ભાઈશાળી કે આપના આ પેઢીમાં મને મારો તો અવતાર તરી ગયો ભાઈ, તમને એટલું કહીશ. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો મારી લાઈફમાં. હવે આપણે અખાત્રીજના દિવસે
જે આ જલારામ બાપા અને વીરભાઈ માતાજીની જે લગ્ન દિવસની ઉજવણી કરવામાં આવી બરાબર, એ રઘુવંશી સમાજ ની અંદર પ્રથમ ઘટના. શું વાત છે એ તમને કહી દઉં. અને આ પ્રકારની ઉજવણી એકેય વખત ક્યારેય કરવામાં આવી નથી બરાબર. આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ, બાપાની તિથિ ઉજવીએ છીએ, માતાજીની તિથિ ઉજવીએ છીએ, પણ લગ્ન દિવસ ની ઉજવણી ક્યાંય કોઈ જગ્યા ઉપર થઈ નથી. આ પ્રથમ ઘટના આટકોટ ખાતે 31 ના દિવસે થયેલી હતી. એમની મનોકામના પૂર્ણ કરે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.